હાર્ટ એટેક આવી રહ્યો છે અથવા આવવાનો છે અથવા હાર્ટમાં કોઈ પ્રોબ્લેમ છે તો હાથનો એક એવો પોઈન્ટ છે કે જે એ સજેશન આપે છે કે મેબી કદાચ તમારા હૃદયમાં કોઈ તકલીફ છે એ કયો પોઈન્ટ છે હાથમાં એને આપણે આજે સર્ચ કરવાનો છે તમારે શીખવાનો છે અને તમારે આ પોઈન્ટ બધાને શેર કરવાનો છે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરવાનો છે સૌથી પહેલી વસ્તુ અગર હાર્ટમાં કોઈ પ્રોબ્લેમ હોય તો એક તો તમને શ્વાસની તકલીફ થઈ જાય એટલે તમે નોર્મલી સીડીઓ ચડો તો પણ તમને શ્વાસ ચડવા માંડે થોડું ઘણું કામ કરો તમને શ્વાસ ચડી જાય નોર્મલી તમને હાફ વધારે ચડે કે ભાઈ વધારે થાકી જાઓ છો કારણ કે હૃદય છે એ તમે તમે જે કામ કરો છો એને વ્યવસ્થિત સહન નથી કરી શકતું અને એનું જે પ્રેશર છે હેન્ડલ નથી કરી શકતું એના કારણે હૃદય છે એની જે તીવ્રતાઓ છે એમાં વેરિયેશન આવવા માંડે છે હૃદયનું જે પમ્પિંગ છે એમાં વેરીએશન આવે છે તો એ કારણ મતલબ નોર્મલી એ રીઝન છે એનું મતલબ એનું તમે અર્લી લક્ષણ કહી શકો કે ભાઈ આ હાર્ટની કોઈ મોટી બીમારી હોવાનું લક્ષણ છે એવું નથી કે તમને ડરાવવા માટે કરી રહ્યો છું આપણે અત્યારે સજાગ થવું જરૂરી છે લોકો આટલી આટલી તકલીફો થઈ રહી છે હાર્ટ એટેક આવી રહ્યા છે તેમ છતાં પણ સજાગ નથી થઈ રહ્યા બહારનું ખાઈ રહ્યા છે ગાંઠિયા ભજીયા આ તે જે બહારના ફૂડ છે જે એ એકદમ ભયંકરમાં ભયંકર નુકસાનકારક જે તેલ છે એની અંદરથી તળેલી વસ્તુઓ ઘરમાં લાવી રહ્યા છે મૂર્ખમાં મૂર્ખ લોકો હોય એ વસ્તુ એ લોકો આ પ્રકારની જે ચીજો છે એ કરતા હોય છે પણ એ જવા દો જે પણ હોય તમે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકો કઈ રીતે તમે ધ્યાન રાખી શકો કે તમને અગર હાર્ટમાં કોઈ પ્રોબ્લેમ છે તો એવો કયો પોઈન્ટ છે કે જે તમને દર્શાવશે કે ભાઈ તમારે દવાખાને જવાની જરૂર છે તમારે ચેકઅપ કરવાની જરૂર છે તમારે રિપોર્ટ કરવાની જરૂર છે હાથનો એ પોઈન્ટ હું તમને દર્શાવું છું આપણા હાથની સૌથી નાની આંગળી છે કનિષ્ઠિકા અને બીજી છે અનામિકા આંગળી આ બે આંગળીની નીચે આવેલો છે પોઈન્ટ એવું નહીં કે અહીંયા છે આ પહેલો જે પોઈન્ટ આ બે આંગળીની એકદમ નીચે આ જે પોઈન્ટ છે એ કાન માટેનો છે કાનનો છે એનો અલગથી વિડીયો મૂકીશ એ કાન માટેનો છે પણ એનાથી થોડું નીચે આજે જે મેં તમને પોઈન્ટ દર્શાવ્યું ને એના ઉપરનો જે પોઈન્ટ છે તો કાન માટે છે પણ આ જે ભાગનો પોઈન્ટ છે આ પોઈન્ટ હું જે અત્યારે તમને દર્શાવી રહ્યો છું આ પોઈન્ટ એકદમ તમારે દબાવવાનો છે એ પોઈન્ટ છે એ હાર્ટ માટેનો પોઈન્ટ છે આ પોઈન્ટ ત્યાં તમે દબાવશો એટલે તમને અગર દુખાવો થાય તો તમારે એવું ડરવાની જરૂર નથી કે ભાઈ મને હાર્ટ એટેક આવી જ જશે એ હાર્ટમાં હૃદયમાં કોઈ તકલીફ હોવાનું લક્ષણ છે અને દુનિયાની અંદર જેટલા પણ લોકો છે એમાં બધાને એવું નથી કે હૃદયની તકલીફ હોય જ નોર્મલી ઘણા બધા પાંચ દસ ટકા લોકોને તો હૃદયની તકલીફ હોય જ અને આપણામાં ને અગર દસ હજાર લોકો આ વિડીયો જોઈએ એમાંથી એકાદ હજાર લોકોને પણ આ અહીંયા દુખાવો થાય તેનો મતલબ એ એકાદ હજારમાંથી પણ નવસો લોકોને હૃદયની નાની મોટી તકલીફો હોવી જોઈએ બંને હાથમાં તમે દબાવી શકો બંને હાથમાં દબાવવાથી તમને વધારે લાભ મળશે અને વધારે તમને આઈડિયા આવશે તો વધારે પડતું ખાસ તો તમે જમણા હાથમાં દબાવશો અને દબા તો તમે વધારે એને આઈડેન્ટિફાઈ કરી શકો પણ બંને હાથમાં આપણે એ પોઈન્ટને પાંચ પાંચ દસ દસ મિનિટ રોજ દબાવવાનો છે કયો પોઈન્ટ આ પોઈન્ટ આ ઉપરનો તો કાન માટેનો છે એની નીચેનો પોઈન્ટ છે એ પોઈન્ટ તમારે દબાવવાનો છે જો ત્યાં તમને દુખાવો આ નોર્મલી દબાવાથી હાડકા અંદર દબાય એનાથી દુખાવો થાય એ દુખાવો નહીં આ દુખાવો દબાવતા જ અંદરથી જે એકદમ ખીલી મતલબ જે કોઈ પેલું નાની ટાંચણી હોય એ ખૂચતી હોય એવું કંઈ દુખાવો તમને અંદર થતો હોય તો એ હાર્ટ એટેકનું અથવા તો હૃદયમાં કોઈ નાની મોટી બીમારી છે એનું લક્ષણ હોઈ શકે તમારે ટેસ્ટ કરાવવાની જરૂર છે આ વસ્તુઓ છે એ પ્રૂફ વસ્તુઓ છે જે એક્યુપ્રેસર સાયન્સ છે આપણું નાડી વિજ્ઞાન અથવા તો મર્મ ચિકિત્સા નાળી ચિકિત્સા કહી શકો એની અંદરથી જ એના પુસ્તકોની અંદરથી જ વાંચીને મેં આ વિડીયો બનાવ્યો છે અને તમે આના વિડીયો અલગ અલગ ચેનલ ઉપર તમે જોઈ પણ શકો અલા યુટ્યુબની અંદર આવા લાખો વિડીયો પડ્યા છે આ જ પોઈન્ટ વિશેના તમે અલગ અલગ વિડીયો જોઈ શકો બાબા રામદેવનો વિડીયો પણ હશે એકાદો કોઈ જે અક્યુપ્રેસર પોઈન્ટ શીખવાડતો હશે એમના વિડીયો પણ હશે એમના પણ તમે જોઈ શકો કે ભાઈ આ સાચું છે કે ખોટું